પાયલ, મને ઘરકામમાં થોડીક મદદ કર. શું આખો દી ફોન ફોન ને ફોન જ. અરે મમ્મા, અહીં તો મોજ કરવા દે, સસરે જઈને તો કામ જ કરવાનું છે. હા બેટા, વાત તો તારી સાચી છે, પણ હજુ ઉંમર ક્યાં થઈ છે તારે સાસરે જવાની? હજુ તો 5 વર્ષની વાર છે બેટા, ત્યાં સુધી તારી મમ્મીને ઘરકામમાં મદદ કરાવ. અને હા, રસોડાનું કામ તો બધું જ શીખી લેજે, નહીંતર તારા સાસરિયાવાળા તારી મમ્મીને અને મને બંનેને મેણે મારશે કે છોકરીને કંઈ શીખવાડ્યું જ નથી. પપ્પા, તમે ટેન્શન ના લો, હું બધું જ શીખી જઈશ. હા, એ તો મને ખબર જ છે. અરે યાર, મારા મમ્મી પપ્પા 5 વર્ષ પછી મારા લગ્ન કરાવશે. મારી બધી સહેલીના લગ્ન થઈ ગયા, ખાલી હું એકલી બાકી. શું થશે મારું? અરે કેમ ઉદાસ છે? આજે તો મારા મહારાણી કઈ બોલતા નથી. અરે ભાઈલના પપ્પા, એક વાત મને કેટલા દિવસથી સતાવે છે. હા તો બોલ ને, શું વાત છે? અરે હવે આપણી પાયલ કાઈ નાની નથી રહી. એટલે તું કહેવા શું માંગે છે? અરે પાયલના પપ્પા, તમે કહેતા હતા ને કે પાયલને સાસરે મૂકવાની હજી 5 વર્ષની વાર છે, ત્યારે પાયલ સાંભળતી હતી અને એના તરત મોઢાના રંગ ફરી ગયા હતા. અરે પાયલના પપ્પા, આપણી પાયલ કાંઈ અવળું પગલું ના ભરે એની મને ચિંતા બહુ થાય છે. અરે મને મારા લોહી પર ભરોસો છે કે આપણી પાયલ ક્યારેય અવળું પગલું નહીં ભરે, તું જરાય ચિંતા ના કરીશ. અરે પાયલના પપ્પા, આમેય પાયલની સહેલી બધી જ સાસરે જતી રહી છે. તો પણ આપણે ક્યાં પાયલ આખી જિંદગી ઘરે રાખવી છે? એના ટાઈમે એને પણ આપણે વળાઈ દઈશું. પણ પાયલના પપ્પા, મને તો એવું લાગે છે કે હવે આપણી પાયલને પણ વળાવવાનો સમય આવી ગયો છે. અરે આપણી કુળદેવી મહાકાળીમાં સૌ સારાવાના કરે છે, તું જરાય ટેન્શન ન લે. સાગર, આજે મેં છોકરી જોઈને શું જોરદાર હતી યાર. પણ કોણ હતી, માંડીને વાત તો કર. અરે શું કહું, શું એની આંખ હતી, શું એના ગાલ હતા, અને ચાલ તો પહેલી વારમાં જ પાણી પાણી થઈ ગયો યાર. અરે યાર, ગપ્પા મારવાનું બંધ કર, નકર તારા પાણીમાં હું તણાઈ જઈશ. ચાલ ભાઈ, આપણે કાલ એ જ જગ્યાએ જઈએ અને એ છોકરીની રાહ જોઈએ. પટાવી તો પડશે ને. ચાલ બરાબર છે. હેલો. હા, તમે કોણ? તમે ક્યાંથી બોલો છો? મારું નામ વિકી છે અને હું મોટાવાડા જ રહું છું.
પણ આ બધું જાણીને તમારે શું છે? તમે કોણ બોલો છો? તમને કોઈ અજાણી છોકરી અજાણા છોકરાને આવો કંઈ પૂછે તો તમારે સમજી જવું જોઈએ. તમે તો સાવ બુદ્ધિ વગરના છો. એટલે હું બુદ્ધિ વગરનો એમ? ના ના, એ તો હું મજાક કરું છું. હા તો ભલે. પાયલ કોની જોડે વાત કરે છે? ના ના, એ તો મારી કોલેજની ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. એ બધું મૂક, ચાલ જમી લે. મારે નથી જમવું, ભૂખ નથી, તમે જમી લો. મને સમજાવવાની કોશિશ ના કર, તમારી બધી ગ્રામલીલાની મને ખબર પડી જઈ છે. પપ્પા, તમારે જે મને કેવું હોય એ કહી દેજો, પણ એના વિશે એક શબ્દ ના બોલતા. ચૂપ ચૂપ. તને જે આઝાદી આપી છે ને એનો તે ફાયદો પાડ્યો છે. તને ખબર છે છોકરો કોણ છે? એનું બેકગ્રાઉન્ડ ઝીરો છે, ઝીરો. અરે તને તો એ પણ ખબર નહીં હોય કે એની જ્ઞાતિ શું છે. એ જે છે એમાં હું ખુશ છું. મને સલાહ આપવાની કોશિશ ના કરો. આજકાલની પ્રજા, મા બાપને શું તમે લોકો સમજો છો? જોયું, આ તમારા લાડ પ્યારના કારણે જ બગડી છે. પહેલેથી ધ્યાન દીધું હોત તો આ સમય જોવાનો વારો જ ના આવ્યો હોત. અરે કોઈ માવતરે આવું પરિણામ આવશે એ વિચારીને થોડી છૂટ આપી હોય. એ જે થયું તે છોડો બધું. હવે આ વર્ષે સારો છોકરો ગોતીને પાયલને પરણાવી દઈએ. આવ આવ વિતી, કે બોગી તારી લવ સ્ટોરી? અરે કાંઈ નહીં ભાઈ, ક્યાં ને ત્યાં છે. ઓય સાંભળ ને, મારે તારી મદદની જરૂર છે. પણ બોલ ને, શું થયું? અરે હું અને પાયલ ભાગી જવાનો પ્લાનમાં છે. તે વાત તો સાચી કરી. આમ પણ તારી જેવા ટપોરી છોકરાને છોકરી આપે કોણ? નથી માવતરના ઠેકાણા કે નથી ઘરના ઠેકાણા. તારે છોકરી લઈને ભાગવું જ પડે ને. અરે એ બધું ના વિચાર યાર, અત્યારે મારે તારી મદદની જરૂર છે. બીજું બધું છોડ, કાંઈ નહીં ચાલ. પાયલ 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 ક્યાં ગઈ?
પાયલ, પાયલ ના પપ્પા, પાયલ રૂમ માં નથી. શું વાત કરો છો? એ નક્કી પેલા ટપોરી ની સાથે ભાગી ગઈ છે. ના, આવું ના બોલો. મને ઘણા દિવસ થી વેમ તો હતો જ, અને આજે એને સાચું કરી બતાવ્યું. તું તો કહેતો હતો કે આપના લગ્ન પછી તારા ઘરે લઈ જઈશ, તારા મમ્મી પપ્પાને મળાઈશ. ચાલ ને, હવે તો આપના લગ્ન થઈ ગયા છે તો લઈ જા આપના ઘરે ને મમ્મી પપ્પાને મળાઈ ને મને. ઘર? કેવું ઘર? શેનું ઘર? આ જે છે એ મારું ઘર છે, આ આસમાન છે એ મારી ચાદર છે, અહીંયા બેઠીને સૂઈ જવાનું. મારા કોઈ માં નથી ને કોઈ બાપે નથી, હું જે છું એ હું પોતે. મેં તારા પર વિશ્વાસ કર્યો, મારા મમ્મી પપ્પાનો વિશ્વાસ તોડીને હું ભાગીને તારા સાથે લગ્ન કરવા આવી. તું એવું કેમ કર્યું? અને તમે લોકો આવી રીતે કેટલી છોકરીઓને આવી રીતે પટાઈને લગ્ન કરી લેતા હશો અને તમારી ઈચ્છા પૂરી કરી લેતા હશો, પણ હું એ ઈચ્છા પૂરી કરવા નહીં દઉં. લે, હું તો ચાલી. અરે હવે રડવાનું શું? જે થવાનું હતું તે થઈ ગયું. ખબરદાર છે જો તે મારા ઘરની અંદર પગ મૂક્યો છે તો. અરે આવું શું બોલો છો? એ આપણી દીકરી છે. દીકરી હતી, છે નહીં. જ્યારથી એને બાપની આબરૂ પર પગ દઈને નીકળી ગઈ છે, એને દીકરી નો કહેવાય. સમજાય છે તને? તને સમજાણું? હા પપ્પા, મને બહુ સમજાઈ ગઈ છે. જે છોકરી સમાજમાં પોતાના ઘરના આંગણેથી બહાર નીકળશે એ સો વખત વિચારશે. મેં જે ભૂલ કરી છે એ પહેલી કે છેલ્લી ભૂલ કર, સમજીને માફ કરી દો પપ્પા. મને હવે ખબર પડી ગઈ કે જાતે પૈસો લેવાથી શું પરિણામ થાય છે. ભલે દીકરા, તારી ભૂલ હવે તને સમજાય ને. કોઈ મા બાપ ક્યારેય એની દીકરીનું ખોટું નથી વિચારતા બેટા, પણ તમે મા બાપને સમજો, એની લાગણીને સમજો.